નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ લર્ન વિથ પંડ્યાજીમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં. આજે આપણે વાત કરી રહ્યા છીએ નિદાન કસોટીની. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રેરિત જે લેવાઈ રહી છે આ જુલાઈ 2021માં નિદાન કસોટી ધોરણ 9-10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે. એમાં ધોરણ 12 સાયન્સમાં તમે જોઈ હેડિંગ જોઈને સમજી ગયા છો, ફિઝિક્સના પેપરની આજે આપણે વાત કરવાના છે. તો જે ફિઝિક્સનું પેપર છે એમાં તમારે પેપર કઈ રીતે છે, કેટલા ભાગ મળશે, કઈ રીતે તમારે ઉત્તરો લખવાના છે એ આ પેપરની આપણે છણાવટ કરી રહ્યા છીએ. તો આપ વિડીયો સંપૂર્ણ જો આપણા વિદ્યાર્થીઓને લાગશે અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો આપણી જે પહેલું સેક્શન છે એમાં ટોટલ એમસીક્યુ અને કેટલાક હેતુલક્ષી પ્રશ્નો છે, બરાબર. તો એ તમારે લખવાના છે. પહેલો વીક નિર્બળ ન્યુક્લિયસ બળની અવધિ ખાલિકા ક્રમની હોય છે, જે ચાર ઓપ્શન આપ્યા છે એના ઉપરથી જવાબ લખવાનો છે. બીજો, નીચે આપેલ મૂળભૂત બળો પૈકી ખાલિકા સૌથી પ્રબળ બળ અને ખાલિકા સૌથી નિર્બળ બળ છે, ચાર ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું છે. નીચેના ત્રીજામાં પણ ઓપ્શન છે, નીચેનમાંથી કઈ જોડના પરિમાણસર સમાન નથી એવું પૂછ્યું છે, એમાં ચારમાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્ન છે, 3 સેન્ટીમીટર ત્રિજ્યાના ઘનગોળાની સપાટીનું ક્ષેત્રફળ ખાલિકા મિલીમીટર સ્ક્વેર છે. ચોથો પ્રશ્ન, એક દડાને ઉર્ધ્વ દિશામાં 50 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે તો દડા દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ, અહીંયા ગુરુત્વબળ જી 10 મીટર પર સેકન્ડ લેવાનું છે એ શોધવાનું છે. છઠ્ઠો, બે સમાન મૂલ્યના સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશના મૂલ્ય જેટલું થાય છે તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હોય જણાવવાનું છે. સાતમું, સ્થિર લિફ્ટમાં રહેલ સાદા લોલકનો અર્થકાળ ટી છે તો લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ શરૂ કરે તો સાદા લોલકનો અર્થકાળ, ચાર ઓપ્શન પૈકી તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી ખાલિકા પૂરવાની છે, વીજળીનો વપરાતા એક યુનિટ એટલે કેટલા જૂલ કાર્ય થાય. નવમો પ્રશ્ન, શું સ્પ્રિંગને દબાવતા અથવા ખેંચતા તેની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે કે વધારો થશે એ લખવાનું છે. આરપીએમ એ કઈ ભૌતિક રાશિનું એકમ છે તેને રેડિયન પર સેકન્ડમાં દર્શાવો. ત્યાર પછી પૃથ્વીનું કેન્દ્ર પર સ્મોલ જી અને કેપિટલ જીના મૂલ્યો કેટલા હોય છે એ તમારે જણાવવાનું છે. ત્યાર પછી ખાલિકા પૂરવાની છે, એક ઉપગ્રહની સ્થિતિ ઉર્જા 8×10⁻૯ જૂલ છે તો તેની બંધન ઉર્જા ખાલી જગ્યા થાય, બરાબર. કોણ વધારે સ્થિતિસ્થાપક છે, પાણી અથવા હવા એ લખવાનું છે. એક કેસ નળીમાં પાણી 20 મિલીમીટર જેટલું ઊંચું ચડે છે, આ કેસ નળીની ત્રિજ્યા પ્રારંભિક ત્રિજ્યાથી 1/3 R જેટલી કરવામાં આવે તો કેસ નળીમાં પાણી કેટલું ઊંચું ચડશે તમારે શોર્ટ ક્વેશ્ચન દાખલ સ્વરૂપે ગણીને જવાબ શોધવાનો છે. ત્યાર પછી એમસીક્યુ છે, 2.5 સેન્ટીમીટર 3.75 સેન્ટીમીટર વર્તુળાકાર આડછેદ ધરાવતી નળીમાંથી આદર્શ તલર પસાર થઈ રહ્યું છે, આડછેદ પાસેનો વેગનું ગુણોત્તર શોધો, ચાર ઓપ્શન પૈકી સિલેક્ટ કરવાનું છે. જ્યારે પાણીને 0 સેલ્સિયસથી 10 સેલ્સિયસ સુધી ગરમ કરવા માટે તેના કદમાં કેવો ફેરફાર થશે, સાચું કે ખોટું એ લખવાનું છે. સેલ્સિયસ તાપમાન અને ફેરાનાઇટ તાપમાનમાં ફેરવા માટેનું સૂત્ર, ફેરાનાઇટ ઇઝ ઇક્વલ ટુ 5/90°C+32 છે એ લખવાનું છે, સાચું છે કે ખોટું. ત્યાર પછી જોઈ શકશો તમે, બરાબર. જુઓ ત્યાર પછીનો આગળનો ક્વેશ્ચન છે એમાં ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર ખાલી ગયા છે. ત્યાર પછી આદર્શ વાયુમાં ચક્રીય પ્રક્રિયા બી સી ડી એ થાય છે તો પી વિરુદ્ધ વીના આલેખમાં બતાવ્યું છે તો વાયુ વડે કેટલું કાર્ય થશે, ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી શીતલોષ્ણ તાપમાનવાળા 1 ગ્રામ નાઇટ્રોજન વાયુની ગતિ ઉર્જા શોધવાની છે, આર આપેલા છે. આગળનો પ્રશ્ન, વાયુનો નિયતાંક અને અવેગડ્રોંકનો ગુણોત્તર કેટલો થાય. સરળ અડગતિ કરતો અકળની પ્રારંભિક કળા 5/4 છે તો 10 દોલરના અંતે કેટલી કળા થાય. સાદો અર્થ કરતો લગ્ન મહત્તમ પ્રવેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય એ મેળવવાનું છે.
ત્યાર પછી જોડકા જોડવાના છે. આ રીતે તમારે સેક્શન એ હેતુલક્ષી છે 24 માર્ક એ ગણવાનો છે. ત્યાર પછી નીચે આપેલા પૈકી કોઈ પણ 11 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકના બે ગુણ છે. પહેલો એક દાખલો છે, તમે જોઈ શકો બરાબર. એક જેટ પ્લેન 400 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે અને જેટ પ્લેનની સાપેક્ષે 1200 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દહન ઉત્પાદનો વાયુને બહાર કાઢી રહ્યો છે. જમીન પર ઉભેલા કોઈ અવલોકનની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી? દાખલો ગણવાનો. ત્રીજો, પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ અવધિ માટેનું સમીકરણ મેળવવાનું તમારે. ત્યારબાદ ચોથો, યોગ્ય ઉદાહરણ આપી વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવવાનો છે. પાંચમો, એક પરિમાણ ગતિ કરતા પદાર્થ પર ચાલક બળ માટેનું કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરવાનું છે. છઠ્ઠા સવાલમાં તમારે કણ પર લાગતા ટોર્કની સમજૂતી આપવાની છે. સાતમામાં બે સદિશોના આદિશ અને સદિશ ગુણાકાર શોધવાના છે, એને બી આપેલા છે એના ઉપરથી. આઠમો, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને ગાણિતિક સ્વરૂપે રજૂ કરવાનો છે. નવમો, એવો એક દાખલો છે મોડ્યુલસનો ગુણોત્તરનો એ ગણવાનો છે. દસમો પણ તમારો દાખલો છે એ ગણવાનો છે. અગિયારમો, વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું, તે શેના પર આધાર રાખે છે સમજાવવાનું છે. બારમા સવાલમાં સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા કાર્યનું સૂત્ર મેળવવાનું છે. તેરમો દાખલો છે. ચૌદમો, સરળ અગતિમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્રો મેળવવામાં છે. પંદરમો સવાલ, જે દર સેકન્ડ ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી થાય? સોળમો પ્રશ્ન, આદર્શ વાયુની ધ્વનિની ઝડપનું ન્યૂટનનું સૂત્ર લખો અને તેમાં લાપ્લાસે જે સુધારો કર્યો છે એ સમજાવો. સત્તરમો તમારો દાખલો છે. આ રીતે ગણવાનું છે. ત્યાર પછી સેક્શન સીમાં પણ કોઈ પણ 8 સવાલના જવાબ આપવાના છે તમારે. પ્રત્યેકના કેટલા વિદ્યાર્થી મિત્રો 3 ગુણ છે એટલે ટોટલ તમારા એ પણ કેટલા થશે? 24 ગુણ થશે બરાબર. તો અહીંયા અમુક દાખલા છે અને અમુક સવાલ જવાબ છે, તો તમારે એ ગણવાના છે. પહેલું જે છે એમાં સાપેક્ષ, નિરપેક્ષ અને પ્રતિશત ત્રુટિ ગણવાની છે દાખલામાં બરાબર. સાપેક્ષ, નિરપેક્ષ અને પ્રતિશત ત્રુટિ. 19મો પ્રશ્ન છે, અમે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતથી સમજાવવાના છે. 20મા પ્રશ્નમાં સદિશો એ અને બીને પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો એથી એ લખવાની છે. 21મો, ઢાળવાળા લીસા વક્રાકાર રસ્તા પરથી વાહનની સલામત ઝડપનું સૂત્ર થિયરી છે. 22મો તમારો પાછો એક્ઝામ્પલ છે એ ગણવાનું છે. 23મો પણ તમારો એક્ઝામ્પલ છે વિદ્યુત પાવર અંગેનો. 24મો એક્ઝામ્પલ છે એ પણ અમારા એક્ઝામ્પલ જે વ્યવસ્થિત સૂત્ર પ્રમાણે સ્ટેપ વાઇઝ સ્ટેપ ગણવાના છે. 25મો દાખલો જે છે, એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. 26મો પ્રશ્ન, પ્રવાહીના બૂંદ અને પરપોટા માટે દબાણનું તફાવતનું સમીકરણ. 27મા પ્રશ્નમાં તમારે દાખલો ગણવાનો છે. 28મા થિયરી છે અવમંદિત દોલનોની ગતિનું વિકલ સમીકરણ મેળવવાનું, તેનો ઉકેલ સમજાવો. 29મો, 280 મીટર ઊંચા ટાવરવાળો એક દાખલો છે એક્ઝામ્પલ એ ગણવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી છે, એમાં કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. 3માંથી દરેકના 5 ગુણ છે, એમ કુલ મળીને 10 ગુણ છે. પહેલી થિયરી છે 30મા પ્રશ્નમાં, નિયમિત વર્તુળ ગતિ એટલે શું સમજાવી અને વ્યાખ્યા લખી અને યોગ્ય આકૃતિનો ઉપયોગ કરી નિયમિત વર્તુળ ગતિના પ્રવેગ સૂત્રો મેળવો અને એમાં દર્શાવો કે તેની દિશા ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય છે. અને ત્યાર પછી 31મો અને 32મો તમારો દાખલો છે, એમાં પેટા વિભાગમાં જે કોઈ પણ કહેલું છે એ પ્રમાણે તમારે એના દાખલાના ઉત્તર ગણવાના છે, એનો જવાબ મેળવવાના છે. તો આ વાત થઈ આજે આપણી ફિઝિક્સનું પેપર તમારું નિદાન કસોટીનું, કઈ રીતે એનું તમે લખશો પેપર સવાલ જવાબ એની વિશે આપણે ચર્ચા કરી. ઓકે, આપ પેપર લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, આપના મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ. હેપી લર્નિંગ. થેન્ક યુ.